ડીએનએ રિપેર મેકેનિઝમ્સની અંદર આપણે ફર્સ્ટ જે છે ફોટો રિએક્ટિવેશન સ્ટડી કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ જે છે આપણે આગળ ઓક્સિજન રિપેર સિસ્ટમ મેકેનિઝમ જે છે એ સ્ટડી કરવાની છે. તો ઓક્સિજન રિપેર સિસ્ટમ જે છે એ ટોટલ બે પાર્ટની અંદર ડિવાઈડ થાય છે. એક જે છે બેઝ ઓક્સિજન રિપેર એન્ડ સેકન્ડ વન જે છે એ ન્યુક્લિયોટાઇડ ઓક્સિજન રિપેર્સ. નાઉ ધ ઓક્સિજન રિપેર્સ ડીલ વિથ વેરાયટી ઓફ સ્ટ્રક્ચરલ ડિફેક્ટ્સ ઇન અ ડીએનએ. મતલબ શું છે કે બહુ જ વેરાયટીની અંદર જે સ્ટ્રક્ચરલ ડિફેક્ટ્સ તમારા ડીએનએની અંદર થાય છે એને જે છે રિમૂવ કરવા માટે ઓક્સિજન રિપેર મેકેનિઝમ જે છે ફંક્શનિંગ થાય છે. તો મિસમેચ બિટવીન ધ સ્ટ્રેન્સ ઓફ ડીએનએ આર વન ઓફ ધ મેજર ટાર્ગેટ ફોર ધ રિપેર સિસ્ટમ. મતલબ તો કોઈ મિસમેચ રિપેર મતલબ મિસમેચ ક્રિએટ થાય છે એને રિપેર કરવા માટે કરીને મોસ્ટલી જે છે એ ઓક્સિજન રિપેર મેકેનિઝમ્સનું ફંક્શનિંગ જોવા મળે છે. ઇન જનરલ ઓક્સિજન રિપેર કમ્પ્રાઇઝ ટુ સ્ટેપ. મતલબ શું કરે છે બે સ્ટેપની અંદર ઓક્સિજન રિપેર મેકેનિઝમ જે છે ફંક્શનિંગ કરે છે. ફર્સ્ટ વન જે છે ઇન સિઝન સ્ટેપ. મતલબ ઇન ધીસ સ્ટેપ ધ ડેમેજ ડીએનએ ઇઝ રિકોગ્નાઇઝ બાય એન્ડોન્યુક્લિયસ દેટ ક્લીવ ધ ડીએનએ સ્ટ્રેન ઓન ધ બોથ સાઇડ ઓફ ધ ડેમેજ. મતલબ ઇન સિઝન સ્ટેપની અંદર શું થઈ જશે જે જગ્યાએ ડેમેજ થયેલો સ્ટેપ હશે મતલબ ડીએનએ જે છે એને એન્ડોન્યુક્લિયસ નામનો જે એન્ઝાઇમ જે છે એને આઇડેન્ટિફાય કરશે. પછી શું કરશે કે જે એન્ડોન્યુક્લિયસ નામનો એન્ઝાઇમ જે છે એ ડીએનએ સ્ટ્રેન્ડને જે જગ્યાએથી કહેવાય છે ને જે ડેમેજ ડીએનએ સ્ટ્રેન્ડ છે એને બંને સાઇડથી શું કરી દેશે એનો ક્લીવ કરી દેશે. બરાબર છે. સેકન્ડ વન જે છે ઓક્સિજન સ્ટેપ. ઓક્સિજન સ્ટેપની અંદર શું થાય છે ઇન ધીસ સ્ટેપ 5' to 3' એક્ઝોન્યુક્લિયસ રિમૂવ અ સ્ટ્રેચ ઓફ ધ ડેમેજ ડીએનએ. એમાં શું થઈ જશે કે 5' to 3' એક્ઝોન્યુક્લિયસ જે હશે એ શું કરશે કે જે ડીએનએ સ્ટ્રેન્ડ જે છે એને એ જગ્યાએથી રિમૂવ કરી દેશે. અલ્ટરનેટિવલી અ હેલિકેસ ડિસ્પ્લેસ ધ ડેમેજ સ્ટ્રેન્ડ. હેલિકેસ પછી શું કરશે એ જે ડીએનએ સ્ટ્રેન્ડ જે છે એને ડિસ્પ્લે મતલબ ત્યાંથી અલગ સ્ટ્રેન્ડ પ્લેસ ઉપર લઈ જશે વિચ ઇઝ સબસિક્વન્ટલી ડિગ્રેડ. અને પછી શું થઈ જશે એની જાતે જ છે એ ડિગ્રેડ થઈ જાય છે. તો આ રીતે શું છે ઓક્સિજન રિપેર જે છે ઇન સિઝન મતલબ અંદરથી અને ઓક્સિજન એટલે આઉટસાઇડથી જે છે એ ડેમેજ ડીએનએ જે છે એને રિમૂવ કરી અને બહાર લઈ જાય છે. નાઉ મિસમેચ આર યુઝલી કરેક્ટ બાય ઓક્સિજન રિપેર્સ. દે આર ટુ ટાઈપ્સ ઓફ ઓક્સિજન રિપેર્સ. મતલબ જે મિસમેચ જે છે એ ઓક્સિજન રિપેરથી જે છે રિમૂવ થાય છે. પણ જનરલી જે છે ઓક્સિજન રિપેર જે છે એ બે ટાઈપના હોય છે. એક જે છે બેઝ ઓક્સિજન રિપેર છે અને આપણે BER કહીએ છીએ એન્ડ સેકન્ડ વન જે છે ન્યુક્લિયોટાઇડ ઓક્સિજન રિપેર એને આપણે કહીએ છીએ NER. તો અત્યારે આપણે જે છે ને ઓક્સિજન રિપેર્સની અંદર બેઝ ઓક્સિજન રિપેર સ્ટડી કરીશું. ધીસ રિપેર્સ ઇન્વોલ્વ ધ ડાયરેક્ટ રિમૂવલ ઓફ ડેમેજ બેઝ ફ્રોમ ધ ડીએનએ. એટલે આની અંદર શું થાય છે કે જે બેઝ ડીએનએ જે છે એને ડાયરેક્ટલી જે છે મતલબ ન્યુક્લિયોટાઇડ જે છે એને ડાયરેક્ટલી જે છે ડીએનએમાંથી રિમૂવ કરી દેવામાં આવે છે. ધીસ સર્વ એઝ અ ટ્રિગર ટુ એક્ટિવેટ the enzyme that excise and replace a stretch of DNA including the damaged site. લાની તો શું થઈ જશે કે એવો એન્ઝાઇમ જે છે એક્ટિવેશન કરવામાં આવશે કે એ શું કરે છે કે એક્સાઇઝ કરશે મતલબ એ જે સ્ટ્રેન્ડ જે છે એને કટ કરશે અને એ સ્ટ્રેન્ડને રિપ્લેસ કરી મતલબ જે સ્ટ્રેન્ડ જે છે એને રિપ્લેસ કરી અને ડેમેજ સાઇટને ત્યાંથી રિમૂવ કરી નાખશે. નવ ધ એન્ઝાઇમ જે છે એને આપણે શું કહીએ છીએ કે ધ એન્ઝાઇમ દેટ રિમૂવ બેઝ ફ્રોમ ધ ડીએનએ આર કોલ્ડ ગ્લાયકોસાઇલેસ. મતલબ એ જે એન્ઝાઇમ જે છે એને આપણે ગ્લાયકોસાઇલેસ એન્ઝાઇમ કહીએ છીએ. ડીએનએ ગ્લાયકોસાઇલેસ આર રિસ્પોન્સિબલ ફોર ઇનિશિયલ રિકોગ્નિશન્સ ઓફ ધ લેસન્સ. મતલબ એ શું કરે છે એ પહેલાં જે લેસન્સ ક્રિએટ થાય છે એને રિકોગ્નિશન્સ કરવા માટે મતલબ એને આઇડેન્ટિફાય કરવા માટે જે છે રિસ્પોન્સિબલ થાય છે. ધ ફ્લિપ ધ ડેમેજ. એ શું કરે છે ડેમેજ સાઇટને જે છે એને ફ્લિપ મતલબ ફેરવી નાખે છે આઉટ ઓફ ધ ડબલ હેલિક્સ એન્ડ ક્લીવ એન્ડ ગ્લાયકોસિડિક બોન્ડ ઓફ ધ ડેમેજ બેઝ લિવિંગ અને એપી સાઇટ. મતલબ એ શું કરે છે
કે જે ડીએનએ બેઝ હોય છે એને ફ્લિપ મતલબ એને ફેરવી નાખી તે એને એના જે ગ્લાયકોસિડિક બોન્ડ હોય છે એને રિમૂવ કરી નાખશે અને એ જગ્યાએ જે છે ને એપી સાઇટ જે છે એને છોડી દે. એપી મતલબ અપ્યુરિનિક અથવા તો અપિરિમિડિન સાઇટ જે છે ક્રિએટ થાય છે. અપ્યુરિનિન અપિરિમિડિન પ્યુરિન કાં તો પિરિમિડિન ત્યાં હોવાના છે એના કારણે એપી સાઇટ જે છે ક્રિએટ થાય છે. દેર આર ટુ કેટેગરીઝ ઓફ ગ્લાયકોસાયલેસ મતલબ જે ગ્લાયકોસાયલેસ એન્ઝાઇમ જે છે એની બે કેટેગરીઝ છે. એક જે છે એને મોનોફંક્શનલ ગ્લાયકોસાયલેસ એન્ઝાઇમ કહીએ છીએ. સેકન્ડ વન જે છે એને આપણે બાયફંક્શનલ ગ્લાયકોસાયલેસ એન્ઝાઇમ કહીએ છીએ. અ વાઇડ વેરાયટી ઓફ ગ્લાયકોસાયલેસ હેવ ઇવોલ્વ ટુ રિકોગ્નાઇઝ ડિફરન્ટ ડેમેજ બેઝ મતલબ આ ટોટલ જે છે ને બહુ જ બધા વેરાયટીઝના જે છે ગ્લાયકોસાયલેસ એન્ઝાઇમ જે છે જોવા મળ્યા છે અને શું છે અલગ અલગ ડેમેજ માટે કરીને એ ફંક્શનિંગ કરતા હોય છે. ધ એપી એન્ડોન્યુક્લિયસ ક્લીવ એપી સાઇડ ટુ યીલ્ડ 3' હાઇડ્રોક્સાઇલ એડજસન્ટ ટુ 5' ડી ઓક્સીરાઇબોસ ફોસ્ફેટ મતલબ શું કરે છે જે એપી એન્ડોન્યુક્લિયસ હોય છે તે એપી સાઇડને ત્યાંથી ક્લીવ કરે છે અને એ શું કરે છે 3' હાઇડ્રોક્સાઇલ એડજસન્ટ એરિયા જે છે એ ક્રિએટ કરે છે. તેના માટે કે જે છે ને એની સાથે 5' જે છે ડીઓક્સીરાઇબોઝ ફોસ્ફેટ જે છે ત્યાં જ આઈને એડ્રેસ થઈ શકે છે. એપી એન્ડોન્યુક્લિયસ આર ડિવાઇડ ઇન્ટુ ટુ ફેમિલીઝ બેઝ ઓન ધેર હોમોલોગસ ટુ બેક્ટેરિયલ એપી એન્ડોન્યુક્લિયસ. જે એપી એન્ડોન્યુક્લિયસ જે છે ટોટલ બે જે છે ફેમિલીઝની અંદર ડિવાઇડ થાય છે. એ જે છે ને હોમોલોગસ બેક્ટેરિયલ એપી એન્ડોન્યુક્લિયસ જે છે એ 4 અને એક્ઝોન્યુક્લિયસ જે છે 3 જે છે એના ઉપર ડિવાઇડ થાય છે. નાઉ ધ ડીએનએ પોલિમર્સ જે આની અંદર ફંક્શન કરે છે એને આપણે શું કરીએ છીએ. તો પોલિમર્સ બીટા જે છે મેઇનલી હ્યુમન પોલિમર્સ દેટ કેટાલાઇઝ શોર્ટ પેચ BER વિથ પોલિમર્સ લેમડા એબલ ટુ કમ્પેન્સેટ ઇન ઇટ્સ એબસેન્સ મતલબ જે છે ડીએનએ પોલિમર્સ જે બીટા જે છે એ જે છે બેઝ એક્સિજન રિપેર્સની અંદર ફંક્શનિંગ કરે છે અને પોલિમરેઝ જે લેમડા જે છે એ શું છે કે સપોઝ ઇન કેસ બીટા એબસન્ટ હોય છે તો પણ એ ફંક્શનિંગ કરી અને આ જે બેઝ એક્સિજન રિપેર જે છે એને જે છે ફંક્શનિંગ કરે છે. ઇન એડિશન ટુ પોલિમરેઝ એક્ટિવિટી ધીસ એન્ઝાઇમ્સ હેવ અ લાઇસ ડોમેન ધેટ રિમૂવ 5' ડીઓક્સીરાઇબુલોઝ ફોસ્ફેટ લેફ્ટ બિહાઇન્ડ એપી એન્ડોન્યુક્લિયસ ક્લીવેજ મતલબ જે છે પોલિમરેઝ મતલબ નવો ડીએનએ સિન્થેસિસ થાય છે એના સિવાય પણ એના એન્ઝાઇમ પાસે એવી ફંક્શનાલિટી હોય છે જે આગળ જે એપી સાઇટ હતી ને એની પર 5' DRP જે છે આપણે છોડી દીધેલો હતો મતલબ ત્યાં આવીને અટેચ થયેલો હતો એને પણ આર્યો એન્ડોન્યુક્લિયસ એક્ટિવિટીથી શું છે એને રિમૂવ કરી શકે છે. ધીસ પોલિમરેઝ પરફોર્મ ડિસ્પ્લેસિંગ સિન્થેસિસ મિનિંગ દેટ ધ ડાઉન સ્ટ્રીમ 5' DNA એન્ડ ઇઝ ડિસ્પ્લેસ ફ્રોમ ધ ફ્લેપ મતલબ એ શું છે ડિસ્પ્લેસિંગ સિન્થેસિસ દ્વારા જે છે ન્યૂ 5' એન્ડ જે છે સિન્થેસિસ કરે છે. નાઉ ધ ફ્લેપ એન્ડોન્યુક્લિયસ શું છે તો FEN1 રિમૂવ્સ ધ 5' ફ્લેપ જનરેટેડ ડ્યુરિંગ લોંગ પેચ BER મતલબ જે FEN1 જે એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ જે છે એ 5' ફ્લેપ જે મતલબ ઇન્વર્ટેશન જે ક્રિએટ થાય છે એને જે છે બેઝ એક્સિજન રિપેરમાંથી રિમૂવ કરી નાખે છે. ધીસ એન્ડોન્યુક્લિયસ શો અ શોર્ટ પ્રેફરન્સ ફોર અ લોંગ 5' ફ્લેપ એડજસન્ટ ટુ ધ 3' ફ્લેપ. આ બધું જે છે ને જનરલી તમારે એડન્ટ જે છે એ ફંક્શનિંગ નહીં કરે તમારે એટલું યાદ રાખવાનું કે જે ફેપ એન્ડોન્યુક્લિયસ જે છે 5' એન્ડ પરથી FEN જે છે એ રિમૂવ કરી નાખે છે બરાબર. અને મોસ્ટલી શું કરે છે કે જે ઓકાઝાકી ફ્રેગમેન્ટ ક્રિએટ થાય છે ને એની અંદર જે છે લેગિંગ સ્ટ્રેન્ડ સિન્થેસિસ થાય છે એ પણ જે છે એ FE1 જે છે એના દ્વારા જે છે એને સિન્થેસિસ કરવામાં આવે છે. નાઉ ધ ડીએનએ લાઇગેસનું ફંક્શન જે છે એ જોવાનું છે. તો ડીએનએ લાઇગેસ 3 જે છે અહીંયા ફંક્શનિંગ કરે છે. તો એ શું કરે છે કેટલાઇઝ ધ નિક સીલિંગ સ્ટેપ ઇન અ શોર્ટ પેચ બેઝ ઓક્સિજન રિપેર્સ ઇન હ્યુમન ઇન હ્યુમનની અંદર જે છે બેઝ ઓક્સિજન રિપેરની અંદર એ શું કરે છે શોર્ટ સ્ટ્રેચની અંદર જે છે જે નિક ફોર્મેશન થાય છે એને જે છે એ સીલિંગ કરવાનું ફંક્શનિંગ કરશે. ડીએનએ લાઇગેસ 1 લાઇગેટ ધ બ્રેક ઇન અ લોંગ પેચ BER મતલબ કોઈ નાની સી
થાય છે છે તો એના ડીએનએ લાઇગેસ 3 જે છે ફંક્શનિંગ કરે છે, અને કોઈ લોંગ પેચ ક્રિએટ થાય છે તો એના માટે ડીએનએ લાઇગેસ 1 જે છે ફંક્શનિંગ કરે છે. ઇન હ્યુમન્સ પોલીન્યુક્લિયોટાઇડ કાઇનેઝ ફોસ્ફેટ જે છે પ્રમોટ ફોર્મેશન ઓફ ધીસ એન્ડ્સ બી ડ્યુરિંગ બીઆર, કે જે આ એન્ડ્સ ફોર્મેશન થાય જે છે પોલીન્યુક્લિયોટ કાઇનેસ જે છે એના દ્વારા પ્રમોટ કરવામાં આવે છે બેઝ ઓક્સિજન રિપેરની અંદર. ધીસ પ્રોટીન્સ હેઝ અ કાઇનેસ ડોમેન્સ, એની અંદર શું છે કાઇનેસ ડોમેન્સ પ્રેઝન્ટ હોય છે. વીસ ફોસ્ફો એ શું કરે છે ફોસ્ફોરાઇલેટ 5' હાઇડ્રોક્સાઇલ એન્ડ ફોસ્ફેટ્સ ડોમેન્સ વિચ રિમૂવ ધ ફોસ્ફેટ ફ્રોમ ધ 3' સેન્સ, એટલે ફોસ્ફેટ ડોમેન હોય છે શું કરે છે 3' એન્ડ ઉપરથી ફોસ્ફેટ રિમૂવ કરે છે. ટુગેધર ધીસ એક્ટિવિટીઝ રેડી સિંગલ સ્ટ્રેન્ડ બ્રેક વિથ ડેમેજ ટર્મિનિંગ ફ્રોમ ધ લાઇગેશન, એટલે શું કરે છે કે 5' પરથી હાઇડ્રોક્સાઇડ ગ્રુપ રિમૂવ કરે છે અને 3' ઉપરથી ફોસ્ફેટ ગ્રુપ રિમૂવ કરી અને જે છે બંને જ સ્ટ્રેન્ડ જે છે એને લાઇગેટ કરી નાખે છે. નવ આખી જે બેઝ ઓક્સિજન રિપેર જે છે એને આપણે ફિગર્સની અંદર જોઈ લઈએ. તો પહેલાં લેફ્ટ સાઈડમાં જોઈએ કે એક ડીએનએ હોય છે એની અંદર ગ્લાયકોસાઇલેઝ મતલબ ડેમેજ ડીએનએ હોય છે, એમાં ગ્લાયકોસાઇલેઝ એન્ઝાઇમ શું કરશે તો એ જે ડેમેજ ડીએનએ છે મતલબ ન્યુક્લિયોટાઇડ છે એને રિમૂવ કરી નાખશે, જેના કારણે શું છે એપિસાઇડ ક્રિએટ થાય છે. બધા દેખાય છે અંદર તમને ગેપ દેખાય છે ને એને શું કહીએ છીએ આપણે એપિસાઇડ. તો એમાં પછી એપી એન્ડોન્યુક્લિયસ આવશે એ શું કરશે એને જે છે ને આખા જે પેચ છે એને આખું જ રિમૂવ કરી નાખે છે. જ્યારે શોર્ટ પેચ થાય છે ત્યારે ડીઆરપી જે લાયસ જે છે તે આવીને બાઇન્ડ થઈ જશે અને પછી જે છે ને પોલિમરાઇઝેશન થશે, એટલે ડીઆરપી રિમૂવ થઈ જશે અને નોન જે છે ને નવું સ્ટ્રેન્ડ સિન્થેસિસ થશે અને એને લાઇગેસ દ્વારા જે છે ડીએનએ લાઇગેસ 3 દ્વારા જે છે લાઇગેટ કરી દેવામાં આવે છે. હવે જે લોંગ પેચ ક્રિએટ થાય છે ત્યારે શું થઈ શું એ જગ્યાએ પાછું ડીઆરપી આવીને બાઇન્ડ થઈ જશે, ડીઆરપીને પાછું જે પોલિમરાઇઝેશન ટાઈમે રિમૂવ કરી દેવામાં આવશે. પછી ફ્લેપ એન્ડોન્યુક્લિયસ આવશે, ફ્લેપ એન્ડોન્યુક્લિયસ પણ શું કરશે ત્યાં ફંક્શનિંગ કરશે અને પછી શું કહેશે ડીએનએ લાઇગેસ આવીને એને જઈને બાઇન્ડ કરી દેશે. લાઇકવાઇઝ અહીંયા સેકન્ડ ફિગરની અંદર પણ એની એ જ વસ્તુ દેખી છે, ડીએનએ ગ્લાયકોસાઇલેસ આવશે, ડીએનએ ગ્લાયકોસાઇલેસ શું કરશે જે નોન જે કહેવાય છે ને ન્યુ ન્યુક્લિયોટાઇડ હશે એને રિમૂવ કરી નાખશે, એપી એન્ડોન્યુક્લિયસ આવશે સ્ટ્રેન રિમૂવ કરી નાખશે, ડીઆરપીએસ આવશે પછી ડીએનએ પોલિમરાઇઝેશન થશે એને લાઇગેશન થશે. એ રીતે છે બેઝ ઓક્સિજન રિપેર જે છે એ ફંક્શનિંગ કરે છે.